તો આપણી ચર્ચાને આગળ વધારીએ તો રુઝાનબેન, તમે આ જે અમીબેને કહ્યું કે મા બાપની પણ એક જવાબદારી બને છે મહોલ્લાઓમાં અમુક સંબંધીઓને અટકાવવા પૂરતી, તો આપ કંઈ કહેવા માંગો? એમાં જે ટીચર કહું સાચું જ કહું છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પણ અગર આ થઈ જાય છે તો તમે ના કહો કે પેલા લોકો મા બાપ ખાસ એને ધાક પીછોડ કરે છે સમાજ, પણ હવે મારે કેવું છે, આપણે મા બાપને જાગૃતતા આપી છે કે તમે અગર આ નહીં કરશો, તમે પેલા ને ખુલ્લો પાડશો નહીં, તો એ બીજી કોઈ બીજી દીકરી જોડે એવું કરશે. જેમ તમે અત્યારે આજ આપણા અત્યારે જે દિલ્હીનો રેપ કેસ થયો, તમે બધી બહેનો બધા ભાઈઓને બોલતા શું સાંભળ્યું કે અમે એટલા કરીએ છીએ કે કારણ કે કાલ ઉઠીને અમારો વારો લાગશે, અમારા કોઈ રિલેટિવનો વારો લાગશે. સિમિલરલી મારે બધા મા બાપને કહેવું છે કે પ્લીઝ તમે ધાક પીછોડ ના કરો, ગુનો તમારી છોકરીએ નથી કર્યો. અગર એ તમારો સગો સંબંધી છે પણ ગુનો એને કર્યો છે ને, અગર તમે એને નહીં પકડાવશો તો એ કાલ ઉઠીને બીજાને કરશે ને ત્રીજાને કરશે ને. તમે એક એક તો જિંદગી એટલે એક છોકરીને તમે સંભાળો છો, બીજી દીકરીઓને તમે કેટલી સંભાળી શકશો? એટલે મારે આ પોઈન્ટ પર ખાસ એક પોઈન્ટ મૂકવો હતો કે દેશમાં, ભારત દેશમાં એક સમાજ વ્યવસ્થા ચાલી રહી છે, ત્યારે આવા કિસ્સાઓમાં મોટા ભાગે એક સમાજનો ડર જોવા મળતો હોય છે, આપ શું કહેશો? સમાજના ડરને લીધે અત્યારે જેમ તમે, હું તમને કહું છું ને કે જે બહાર આવે છે કેસો, એ કાં તો આવી રીતે રસ્તામાં મળી આવે બોડી, કે નાનું બાળક, નાની દીકરી હોય અને મરી ગઈ હોય અને મળે તમને, અને પછી ખબર પડે રેપ થયું છે, પછી ખબર પડે કે આની જોડે આ છોકરો લઈ ગયેલો, પછી પકડાઈ જાય, બહાર આવી જાય, તો આ બધા કેસીસ આવે છે. જે વધારે કેસ તો જે થાય છે અને આવતા નથી, એટલે સમાજની બીકે એ છોકરી બહાર આવીને કહેતી નથી. જેમ તમે કીધું કે ઓળખીતા પારખીતાથી જ થતું હોય છે, તો એ આવીને શું કે બહાર આવે એટલે એની સાથે જ એના મા બાપ એને કોસવાનું ચાલુ કરે કે તને શું હતું કે તારા કહેવાની જરૂર હતી, એને કલંક લાગે, એને બધું બહુ કે તારા આજુબાજુ વાળા ભાઈ બહેનો ને તકલીફ થશે, તારા લગ્ન નહીં થાય છે લોકોના મગજમાંથી. એટલે હવે અવેરનેસ નો સમય આવી ગયો છે અને તરત ને તરત તમારે જાણ કરવી જોઈએ. અને જ્યાં સુધી આ જો બહાર નહીં આવે અને સજા નહીં થાય, તો આ કેસો વધતા જ રહેશે આમને આમ. જે આપણી સાથે એક ગુજરાત આયોગના મહિલા અધ્યક્ષ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને લીલાબેન અંકોલિયા જી, આપ જણાવો કે ગુજરાતમાં બનેલા બળાત્કારના જે બનાવ અંગે આપની શું પ્રતિક્રિયા છે, જે છેલ્લા 10 દિવસમાં બળાત્કારના કેસ સામે આવ્યા છે તેમાં? મહિલા આયોગ પણ આના માટે અવારનવાર પોલીસ સાથે સંપર્કમાં રહે છે, પોલીસને આ બાબતની અંદર પગલાં ભરવા માટે સૂચન કરે છે. અને જ્યારે દીકરીઓ પણ તાત્કાલિક મહિલા આયોગની જ્યારે માગણી કરે છે કે મહિલા આયોગ અમને સુરક્ષા આપે, ત્યારે મહિલા આયોગ પોલીસ સાથે પણ વાતચીત કરીને તાત્કાલિક અહેવાલ મગાવતી હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ આગળ ના બને તેને અટકાવવા માટે મહિલા આયોગ આગળ શું કાર્યવાહી કરશે? ગુજરાતમાં આવા કિસ્સાઓ ના બને એ માટે મહિલા આયોગે રાજ્ય સરકારને ભલામણ કરી છે, હેલ્પલાઇન 24 કલાક હેલ્પલાઇન ચાલે અને બહેનો હેલ્પલાઇન ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે અને રેસ્ક્યુ ટીમ ની મદદ લઈ શકે, અને જ્યાં જ્યાં આવા બનાવો બનશે ત્યાં આવી ટીમ તાત્કાલિક પહોંચતી કરવામાં આવશે, એવી અમે સરકારને ભલામણ કરી છે કે બહેનોને આવી મુશ્કેલીમાંથી આપણે દૂર કરી શકીએ અને બહેનોને મદદરૂપ બની શકીએ. અને આ રાજ્ય સરકાર આના માટે વિચારણા કરશે અને બહેનોને મદદ મળશે. જી જી, આભાર આપનો. તો અમીબેન લીલાબેને પણ કહ્યું કે હવે રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે, હેલ્પલાઇનની વ્યવસ્થા કરવામાં આવશે. એ તો થશે ત્યારે થશે, અત્યારે એમણે 8 દિવસમાં ધારો કે આટલા બધા રેપ કેસ તમે કીધા, આપણી નાની બાળકીનું ને પેલા બહેનનું ને, કોઈ જગ્યાએ મહિલા આયોગ ગયું છે? તો પછી એમાં રેસ્ક્યુ ટીમની રાહ જોવાની તો જરૂર નથી. પ્રશ્ન એ છે કે બધી જ જગ્યાએ બધી વાતો કરવાની હોય છે, પણ જ્યારે જવાનું હોય છે ત્યારે કોઈ નથી જતું. અને એટલા માટે જે ત્યાંના રહીશો હોય છે એમનો આક્રોશ હોય છે, એ લોકો કોઈ દ્વાર કાયદો હાથમાં લઈ લે છે. અને બીજી વાત કે જ્યારે છેલ્લા 2 દાયકામાં મેં જેટલા પણ બળાત્કારના કેસો જોયા એને જે પણ કોર્ટમાં આવ્યા, તો પીડિતાની જોડે હંમેશા કોઈ સંસ્થા જ જોડે ઊભી રહી છે, એને સાંત્વન આપતી હોય છે, એને રિહેબિલિટેટ કરવાના પ્રયત્ન કરે છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે, એને એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે, એને આગળ જતા કે ભાઈ કેસ પતી ગયા આખા કેસમાં જોડે રહેતા હોય છે. કારણ કે કોર્ટમાં પીડિતાએ જવું અને કોર્ટ સમક્ષ બોલવું અને આરોપીને ઓળખી બતાવવો, એ એટલી સાથે આખી પેલી વાત એને મગજ સમક્ષ આવે, માઇન્ડ સમક્ષ આવે, એ વખતે એને હૂંફની જરૂર હોય. ત્યારે મેં માર્ક કર્યું છે
મારા અનુભવમાં આટલા બધા વકીલ તરીકે કે સંસ્થાઓ જ જોડે ઉભી રહે છે અને એને પીઠબળ આપે છે અને ઘણીવાર પરિવારો પણ જોડે રહેતા હોય છે, ભલે એ લોકોને બહુ વેદના થતી હોય છે આ બધું જોવાનું કે આ કેસમાં ન્યાય મેળવવા માટે. એટલે આ બધી વાતો એટલા માટે મેં આજે પ્રિવેન્શન ઉપર મેં કીધું કે જ્યાં સુધી ઘરના વાલીઓ, ઘરના વડીલો, સ્કૂલમાં એટલે શાળામાં અને કોલેજોમાં જ્યારે જે સંચાલકો એટલે જે વડીલની જગ્યાએ છે એ લોકો જ્યારે આના માટે કડક વલણ નહીં અપનાવે તો ત્યાં સુધી આપણે બહારના સુરક્ષાની અપેક્ષા આટલી જલ્દીથી નથી કરી શકતા. પણ ઘણી વખત આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે પીડિતા પોતાના રૂટીન લાઈફમાં ફરીથી આવવા માટે તેને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. સાચી વાત છે, કારણ કે જ્યારે બી આ થાય છે એટલે એના એટલે જે ટીચરે કહ્યું કે જે રિહેબિલિટેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે જે રૂટીન લાઈફમાં આવવા માટે એને સાયકોલોજીસ્ટની જરૂર પડે છે, કાઉન્સેલિંગની જરૂર પડે છે. કારણ કે એને એને એઝ યુઝ્યુઅલ પેલો કેસ જે લાંબો ચાલતો રહ્યો તેને ઓબ્વિયસલી શી હેઝ ટુ અગેન ગો બેક ઇન ટુ દેટ, થિંક અબાઉટ ઇટ, પાછું એના ધ્યાનમાં આવે તો કે આ આખો ફ્લેશબેક થાય એના માઇન્ડમાં અને પાછું થાય. એટલે આ બધું ઇટ ઇઝ લાઈક એને કહું પેલાને તો જેને જે પરપેટ્રેટર છે એને તો કશો પ્રોબ્લેમ થતો નથી, પણ જેના થયું છે એ ઘડી ઘડી એ હું તો કહું છું એકવાર તો એને ફિઝિકલ રેપ થઈ ગયો પણ પછી એનો મેન્ટલ રેપ ઘડી ઘડી થઈ રહ્યો છે, ઘડી ઘડી મેન્ટલ રેપ થયો છે. બીજું આપણે જે લીલાબેને કહ્યું સરસ કહ્યું કે અમે સરકારને ભલામણ કરી છે, પહેલા તો એમની એમને કહ્યું હતું ઓન રેકોર્ડ મૂક્યું છે કે બેન તમારી હેલ્પલાઈન 24 કલાક નથી ચાલતી, એમની હેલ્પલાઈન સવારે 10 થી સાંજે 6 જ ચાલે, એટલે કઈ કરવું હોય તો એટલે એમને જેમને એમને ફોન કરવાનો હોય. બીજું કે એમની એમની હેલ્પલાઈન તો એક હવે લેટ અસ નોટ ટોક, હવે 24 કલાકની જે હેલ્પલાઈન ચાલુ થઈ છે એના માટે મારે તમને કહેવું છે કે મેં આજે 24 કલાકની હેલ્પલાઈન 1091 પર મેં ઓલા દિવસ ફોન કર્યો 3 કે 4 દિવસ પહેલા, અને મેં ભાઈને પૂછ્યું કે ભાઈ આપ મારી તમે મારી શું મદદ કરી શકશો, તો બોલો કે બેન શું થાય છે. મેં કહું કે મારા ઘરમાં મને મને મારો પતિ મારી રહ્યો છે, તો મને કહે કે બેન એડ્રેસ આપવા હું પહોંચી જાઉં. મેં કહું સરસ. પછી મેં કહું કે ના હું તો રસ્તા પર ઊભી છું, માની લોકો રસ્તા પર ઊભી છું ને કોઈક છોકરાઓ મારી છેડતી કરે છે આ મને હેરાન કરે છે, તો કે બેન તમે એડ્રેસ આપવા હું પહોંચી જાઉં. પણ મારે કેવું છે કે જ્યારે મારી કોઈ છેડતી કરશે, મને હેરાન કરશે, મને રેપ કરશે, તો એ કે મારો મોબાઈલ મારી પાસે રાખવા નથી દેવાનો. માની લે એકવાર ભૂલે છું કે હું ફોન પર એકવાર મેં ફોન બી લગાવી દીધો પણ એ મારા હાથમાંથી ફોન છૂટવી લેશે, તો મેં કહું કે મેં આપકો મેરા એડ્રેસ નહીં દેતું, હું નહીં આપી શકું પણ મારો ફોન બંધ થઈ જશે તો તમે શું કરશો, તો કે તમે આપકા હું તમારી કોઈ મદદ નહીં કરી શકીશ. એટલે મેં કહું કે તો પછી ફાયદો શું થયો એ હેલ્પલાઈન નો, કારણ કે હેલ્પલાઈન ક્યારે માણસ ફોન કરે જ્યારે મને કોઈ પ્રોબ્લેમ થતો. યાર ચલો ડોમેસ્ટિક વાયલન્સ ના કેસમાં હું વાત નહીં કરી શકું અને તરત મારો ફોન છીનવી લેવાય યા મૂકી દેવાય યા કપાઈ જાય, તો એ લોકો સામેથી ફોન કર્યો તો બી મારી સાથે વાત નથી કરી શકવાના, કારણ કે જે છે જે માણસ મને હેરાન કરે થોડું મને વાત કરવા દેવાનો, તો કે હા આજે અહીંયા ઇનકો મદદ કરો. એટલે આ બધો ફાયદો નથી. એના કરતા જે હું કહું છું કે આપણે આના માટે આ જે ફાયદો નથી હેલ્પલાઈન રાખો, પણ એની એવી ટેકનોલોજી હોવી જોઈએ કે આપણે એકવાર બેનને ફોન કનેક્ટ કર્યો એટલે આખું તંત્રને ખબર પડી જોઈએ કે આ બેન આ લોકેશન પર છે, બેનને આ પ્રોબ્લેમ છે ને બધા દોડી શકે એવી હેલ્પલાઈન આપણને જોઈએ છે. વાર્તા કરવાવાળી હેલ્પલાઈન નથી જોઈતી આપણને. જી અમે બેન ઘણી ઘટનાઓમાં આપણે જોયું છે રેપના ગેટમાં કેસમાં કે આરોપી રેપ કર્યા બાદ જ્યારે તેના પર કેસ દાખલ થાય છે પછી એ પીડિતા સાથે લગ્ન કરવાની એક વાત કરતો હોય છે, તો શું આ એક સજામાંથી છટકબારી છે કે પછી એ ખરેખર કેવું શું માનો છો આ પગલાને? આપ આ ઘણા જ કિસ્સાઓમાં આવતું હોય છે, પણ તમે કેસને પછી ફોલો કરો, હા લગ્ન કરી લેતો હોય છે પણ એ કંઈ તમે કહો છો એમ જ કે ઘણા કિસ્સામાં એક જાતનું કોમ્પ્રોમાઇઝ તો ખરું જ, પણ એ છટકબારી હોય છે, નીકળી જાય છે અને પછી એ લાંબા ગાળે ક્યાંક ને ક્યાંક તો એ પાછું છૂટું તો થઈ જ જાય છે. તમારે ફોલોઅપ કરવા પડે આવા કેસીસ, પણ મેં લગભગ 2 કેસ જોયા છે કે જેમાં એ પછી આગળ જઈને ચાલ્યું નથી, પણ હવે એ પાછું ઉખેડવાનું અને પાછું એ કોર્ટમાં જઈને કહેવાનું તો એ પેલી પીડિતા માટે પાછું એનું જ થાય, એટલે એ પડતું મૂકી દે છે ત્યાં. પણ કમિંગ બેક કે મેં પહેલા જે હમણાં જે વાત કરી તમે કેમ કીધું કે સમાજમાં કલંક તરીકે જોવામાં આવે છે, બહુ સાચી વાત છે. કે હું તમને તાજે નાનો સિમ્પલ જ દાખલો આપું 2 લીટીમાં કે એક છોકરી એ 17 કે 18 વર્ષની વયે એનાથી એક ભૂલ થઈને એ ભાગી ગયેલી અને હજુ તો ભાગી ગયેલી ને સવારે ભાગી ગયેલી ને સાંજે જ એને એ આવી ગઈ પરત કે પકડાઈને એના મા બાપ એને લઈ આવે સમજાવીને. અને આ તો દિવસ દરમિયાન જ થયું હતું કે લગભગ 8-1 કલાકમાં પાછી આવી ગઈ હતી એ દીકરી. પછી આગળ જતા ખૂબ ભણી અને પોતાની રીતે સ્થાપિત સ્થાયી થઈ ગઈ, પણ સમાજ એને આજે પણ એને ભૂલવા નથી દેતો. ગમે તેટલો શિક્ષિત હોય, એની જાતને સંસ્કારી કહેતી હોય કહેતો હોય વ્યક્તિ, પ્રોફેશનલ હોય, પણ ધીરે એને પૂછી લે. જો એ વ્યક્તિને મારી જોડે વાત કરતી દીકરી આવી હતી આજે જર્મનીથી, તો એણે મને મળવાનો પ્રયત્ન કર્યો, કારણ કે હું એની એકાદ વખત એને કાઉન્સેલિંગમાં અને લોયર તરીકે હતી. એ વાતના જો 20 વર્ષ પહેલાની વાત કરું છું, પણ એ ભાઈએ તો મને પૂછી જ લીધું કે આ પેલી ભાગી ગઈ હતી એને, એટલે આ ભાષા વાપરેલી એમણે.
અને એ પોતે પણ દીકરીના ફાધર છે અને જો એ પ્રોફેશનલ હોય સારા શિક્ષિત સમાજના વર્ગમાંથી આવતા હોય એ પોતે એ અંદર ઢળી ના ગયા એ શબ્દો પણ એમને પૂછ્યા વગર ના રહેવાયું કે આ પેલી ભાગી ગઈ હતી એને એમને એનું કોઈ અચીવમેન્ટ ના દેખાયું કે ભણીને આજે જર્મનીમાં એ રિસર્ચ કરે છે એ આટલું બધું સારું કરે છે પણ એમને એ 8 કલાકનો એ કિસ્સો 20 વર્ષ પહેલાનો યાદ કે સમાજ ભૂલવા નથી દેતો એટલે સમાજ સમાજિત થયો પણ માનસિકતા નથી બદલાઈ એટલે કહેવાય ઉજળા પણ માનસિકતા નથી બદલતા અને એમાંથી નીકળતા ઘણો સમય લાગશે એટલે એ વખતે તમને દુઃખ થઈ જાય કે તમે એવી વ્યક્તિઓની જોડે વાત કરો છો કે જે પોતાની જાતને શિક્ષિત કહેવડાવે છે સારા કહેવડાવે છે પણ માનસિકતા તો તમે સાવ ગઈ ગુજરેલી રાખો છો એટલે સમાજમાં આજે જેમ કીધું ને કે અમુક જણ ના બોલતા હોય તો એમને પડતા મૂકવા જોઈએ વડીલોએ પોતાના ઘરની સુરક્ષા માટે અને આ બધું ઓછું કરીને પણ સુરક્ષા આપવી જોઈએ જી રુઝામબેન આપનું શું કહેવું છે સમાજને પોતાની માનસિકતા બદલવાની અત્યારે એ તો સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ હું એમ કહું છું બધાને હું એવું કહેવા એટલે આપણે જે અત્યારે બીજી વાત કરી કે હવે આપણી બહેનોને સેલ્ફ ડિફેન્સના કોર્સિસ કરાવવા જોઈએ જી ગવર્નમેન્ટ થ્રુ યા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થ્રુ તાકિ બે ચીજ થાય એક તો સેલ્ફ ડિફેન્સના કોર્સિસથી એમને પોતાનો એટલે ટેકનિક્સ બી આવડે અને બીજો આત્મવિશ્વાસ બી વધે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બીજું કે જે એમને કહ્યું કે આપણે જે સમાજે પોતાની માનસિકતા સુધારવી પડશે આઈ મીન એમનો કેસ 20 યર્સ જૂનો હતો એ સામે હું એક પોઝિટિવ એસ્પેક્ટ બી આપું છું કે બીજા હું ઘણા એવા કેસીસ બી જાણું છું જેમાં જે સમાજે એક્સેપ્ટ કર્યું છે બેનને અને અને ઇટ્સ અ પોઝિટિવ થિંગ ઓલસો પણ આપણે અત્યારે ટુ ઇમ્પ્રુવ ધ સોસાયટી આપણે પહેલાં નેગેટિવ ચીજને જોઈએ તો સારું છે કે ભાઈ આ સમાજે સુધરવું પડશે બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે કેવું છે ખાસ ફેમિલી મેમ્બર્સને કે હવે તમે જ્યારે બી તમારા છોકરાને દીકરાને દીકરીને ઉછેરો હું હંમેશા અમારા ફેવરિટ એક્ઝામ્પલ છે બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવે છે અને તમારા ઘરમાં દીકરી અને દીકરી જોડે બેઠા છે અને મહેમાનને પાણી પીવડાવવાનું હોય છે તો તમે એવી ટાઈમ દીકરીને કહેશો કે પાણી પીવડાવ મહેમાનને મારે એવું કેવું છે કે કોઈક પણ દીકરાને બી કહો કે દીકરા જા મહેમાન માટે પાણી લઈ આવે એટલે એનાથી શું ઇક્વાલિટી લાગે કે ના આ જે છોકરાને કામ કરવાનું છે છોકરીને બી કામ કરવાનું છે તો આવી નાની નાની ચીજો આવી નાની નાની ચીજો વિલ હેલ્પ ટુ સી કે એક જે માઇન્ડસેટ છે છોકરાઓનું એ માઇન્ડસેટ મેં લોકો રાખશે કે નહીં ગર્લ્સ આર ઓલસો હેવ ટુ બી ટ્રીટેડ ઇક્વલી કેમ કે મારા ઘરમાં અમને બધાને ઇક્વલી મોટા કર્યા છે અને બીજી વાત કે જાણે કે અમને ઘરમાં કહેતા હતા કે 6 કે 7 વાગે ઘરે આવી જવાનું તો એ સામે દીકરાને બી કહેતા હતા કે તારે 6 કે 7 વાગે આવી જવાનું છે એટલે આ આપણે સમાજ સિસ્ટમ ફેમિલી કમ્યુનિટી એવરીબડી વિલ હેવ ટુ વર્ક ટુગેધર અને આનો સામનો કરવાનો છે અને આઈ એમ શ્યોર આઈ એમ 100% શ્યોર કે અત્યારે જે રીતે થઈ રહ્યું છે આમાં પોઝિટિવ થવાનું છે અને બધા સાથે કામ કરશે અને બધાની માનસિકતા સારી સુધરી છે અને બસ હવે એટલું જ એક્સપેક્ટ કરું છું કે જ્યુડિશિયરી પોલિટિકલ વિલ અને પોલીસ સિસ્ટમ થોડું આમાં અમને કમ્યુનિટીને અને સોસાયટીને હેલ્પ કરી અને વિલ લેટ અસ મેક અ બેટર ઇન્ડિયા જી અમીબેન આપ શું કહેશો આ વાત રુઝાનની અમુક વાત સાચી છે પણ એક બે થોડીક ટકોર એટલા માટે કરીશ કે અત્યારે અમુક જગ્યાએ તમે જોશો ન્યુક્લિયર ફેમિલીઝ હોય છે એટલે કે એક જ દીકરો હોય કે એક જ દીકરી હોય અને મેં એવા કુટુંબો જોયા છે કે જેમાં એક દીકરી એક દીકરો હોય બે દીકરા હોય એટલે એમાં પેલી દીકરી પાણી આપવા કે એવું કંઈ નથી હોતું દીકરાઓ પુષ્કળ મા બાપની સેવા કરતા હોય છે અને પોતે પણ માની જોડે કામ કરાવતા હોય છે એટલે ત્યાં હું થોડી ડિફર થઈશ કે દરેક જગ્યાએ એવું નથી હોતું મેં તો અનેક કુટુંબો જોયા છે કે જ્યાં દીકરાઓ પુષ્કળ કરતા હોય છે મદદ અને ત્યાં લાગે નહીં કે ભાઈ આ કુટુંબમાં દીકરી નથી એટલે માનસિકતા બદલાઈ રહી છે પણ ક્યાં કે જ્યાં પોઝિટિવનેસ છે જ્યાં પ્રોગ્રેસિવ માઇન્ડસેટ છે કે એ મા બાપને તમે જુઓ તો એટલું બધું વાંચન કરેલું હોય ને ઉતારેલું હોય બીજાની ખણખોદમાં ટાઈમ કાઢ્યો ના હોય કે બીજાને આમ કર તું તેમ કરવામાં ના કર્યું હોય પોતે ઉતારેલું હોય તો ત્યાં તમને આ જોવા મળે છે એટલે સમાજમાં એક મેસેજ ચોક્કસ છે કે તમે થોડો સમય આના માટે આપો પોતાને પ્રોગ્રેસ કરવા માટે તો ફરક દેખાય જ છે જી અમીબેન રુઝામબેન આપણે સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને અહીંયા જ અટકાવવી પડશે આ બંને સ્ટુડિયોમાં આવે ચર્ચા કરી આ બંનેનો આભાર તમારી આ વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું કોઈક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર